જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં છો ને બધા? તો ચલો બાળકો, આજે આપણે અંગ્રેજીમાં 4040 શીખવાનું છે. બાળકો 40 જુઓ, 4040 1414 થાય, પણ 4040. તો જુઓ, અહીંયા 4040 છે, અહીંયા 4 આપેલું છે, તો આપણે 40 બનાવવાના છે. તો 4ને 6 સાથે જોડવાથી 40 થશે કે 4ને 0 સાથે જોડવાથી 40? તો કે 4ને 0 સાથે જોડવાથી. તો જોડી દઈએ, ચલો અહીંયા પણ આપણે 4ને 0 સાથે જોડીશું કે 4ને 9 સાથે? તો કે 4ને 0 સાથે. ચલો થઈ ગયું 40. હવે આગળ જોઈએ બાળકો, તમને 4 અને 0 બંને જ આવડે છે ને લખતા, પણ ફક્ત તમારે યાદ રાખવાનું છે કે 4ને 0 સાથે હોય તો કેટલા થાય? 40. તો તમારે શું કરવાનું છે? એક ટપકાને બીજા ટપકા સાથે જોડીને બોલતું જવાનું છે કે 4040. જો તમે બોલીને લખશો તો તમને ફટાફટ યાદ રહી જશે. તો બોલતા જાઓ અને ખૂટતા જાઓ. 4040 4040. તો બાળકો, આપણે 4040 ઘૂંટતા શીખી ગયા. તો હવે જાતે લખીએ. ચલો આવડે છે તમને બધાને? 4040 4 અને 0 4040. તો બાળકો બોલતા જાઓ અને લખતા જાઓ. 4040 4040. ફોર ઝીરો કેટલા થાય? 40 40. કેટલા? 40 14 નહીં, 1414 થાય, પણ 4040. આગળ આપણે 39 શીખ્યા ને, તો 39 પછી 40 આવે. તો બાળકો, આપણે 4040 લખી નાખ્યો. હવે આગળ જોઈએ તો કે નંબર 31 to 4040 લખો. 31 લખેલા છે, અહીંયા 4040 લખેલા છે, તો આપણે વચ્ચે જોઈએ. 31 32 33 34 35 36 37 38 39 39. અને આજે શું શીખ્યા? 4040. હવે આગળ જોઈએ. તો બાળકો, હવે છે કે મહાવરો 11 11 11 to 4040. બોલો અને લખો. તમારે 11 થી લઈને 4040 સુધી તમારે જાતે લખવાનું છે. લખશો ને બધા જાતે? ચલો હવે આગળ ગુજરાતી અંકની બાજુમાં અંગ્રેજી નંબર લખો. બાળકો અહીંયા ગુજરાતી અંક આપેલા છે. 6 ગણે 6, એકડે મીંડે 10, એકડે બગડે 12, એકડે પાછળે 15. તો તમારે શું કરવાનું છે? એની સામે તમારે અંગ્રેજી અંક લખવાનો છે. તો ગુજરાતીમાં 6 ગણે 6, તો અંગ્રેજીમાં નંબરમાં શું કહેવામાં આવે 6 ગણે 6 ને? તો કે 6. તો અહીંયા 6 લખ્યો. હવે એકડે મીંડે 10, એકડે મીંડે 10 ગુજરાતી અંક છે, એને અંગ્રેજીમાં નંબરમાં શું કહેવામાં આવે છે? તો કે 1010. તો એવી રીતના તમારે આ જાતે હોમવર્કમાં લખવાનું છે. હવે આગળ જોઈએ. તો બાળકો, હવે આપણે મહાવરો જોવાનો છે. તો કે સ્મોલ આલ્ફાબેટ A2OR લખો.
એ થી લઈને આર સુધી આપણે ફક્ત ટ્રેસ એટલે કે ગૂંટવાના છે. તો જોઈએ આપણે એ ફોર એપલ લખેલો છે, એ ફોર એપલ પછી શું આવે? બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગન, એચ ફોર હાઉસ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જોકર, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મેંગો, એન ફોર નેસ્ટ, ઓ ફોર ઓરેન્જ, પી ફોર પેરોટ, ક્યુ ફોર ક્વીન અને આર ફોર રેબિટ. હવે બાળકો તમારે શું કરવાનું છે? આપણે ઉપર તો ઘૂંટી નાખીએ, હવે આપણે જાતે લખવાનું છે એથી લઈને આર સુધી. તો એ લખેલો છે, એ પછી બી, તમને બધાને આવડવું જ જોઈએ કે એ પછી શું આવે? બી. બી પછી સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ અને આર. મજા આવી ગઈ ને તમને બધાને લખવાની? તો ચલો બાળકો, તમને બધાને જ આર સુધી એબીસીડી આવડી ગઈ છે. તો એબીસીડી આવડી ગઈ તો હવે પાછળ આવતો સ્મોલ આલ્ફાબેટ આપણે લખવાનો છે. તમને એબીસીડી આવડે છે એટલે પાછળ આવતો સ્મોલ આલ્ફાબેટ પણ આવડતો જ હશે. બાળકો જો, તો આ કયો આલ્ફાબેટ છે? ઈ, ઈ ફોર એલિફન્ટ. તો ઈ પછી શું આવે? તો કે એફ, એફ ફોર ફિશ. તો અહીંયા આપણે એફ લખીએ. જો બાળકો, આ સ્મોલ આલ્ફાબેટ છે એટલે સામે પણ સ્મોલ આલ્ફાબેટ જ લખવાનો છે, કેપિટલ આલ્ફાબેટ લખવાનો નથી. ચલો, ઓ ફોર ઓરેન્જ, ઓ પછી પી, જે ફોર જોકર, જે પછી કે, કે ફોર કાઇટ, ચલો સી ફોર કેટ, સી પછી શું આવે? ડી, ડી ફોર ડોગ, ચલો ક્યુ ફોર ક્વીન, ક્વીન પછી આર ફોર રેબિટ. ચલો હવે બાળકો, અહીંયા આર આપેલો છે, આર પછી શું આવશે બાળકો? એસ, એસ ફોર સન. ચલો બાળકો આગળ જોઈએ, કે ફોર કાઇટ, તો કે ફોર કાઇટ પછી એલ ફોર લાયન, ચલો એન ફોર નોઝ, એન પછી ઓ, ઓ ફોર ઓરેન્જ, ચલો પી ફોર પેરોટ, પી પછી શું આવશે? ક્યુ ફોર ક્વીન. તો બાળકો આજે આપણે 4040 જોયું, 11 થી 4040 સુધીના નંબર જોયા, ગુજરાતી અંક સામે અંગ્રેજી નંબર અને પાછળ આવતો સ્મોલ આલ્ફાબેટ શીખ્યા.